નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું આપની સાથે નિષ્ઠા. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દિયોદરના યગરિયા ગામના પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક પર સવાર એકનું મોત, એકને ગંભીર ઇજાઓ. મોડાસામાં બેકાબુ બનેલી ટ્રક રેલિંગ તોડી બેંકમાં ઘૂસી જતા અફરાતફરી. સાબરકાંઠાના હિંમતનગરમાં સત્પુરુષ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીનું આગમન, મહંત હરિભક્તોને આપશે દર્શનનો લાભ. હવે સમાચાર જોઈશું વિસ્તારથી. બનાસકાંઠામાં અકસ્માતોની વણગંભીર વણઝાર યથાવત રહી છે, ત્યારે દિયોદરના રૈયા ગામના પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક અને ઈજાગ્રસ્તને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે અકસ્માતમાં મોતને ભેટનાર કાંકરેજના તરવાડા ગામનો ઠાકોર રમેશજી અમથાજી હોવાનું જાણવા મળ્યું છે. અરવલ્લીના મોડાસા ચાર રસ્તા પર આવેલી સ્ટેટ બેંકની મુખ્ય શાખા આગળ આવેલી રેલિંગને બેકાબુ ટ્રકે તોડી હતી. રાત્રિના 9 વાગ્યાના સુમારે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સ્ટેટ બેંકની રેલિંગ તોડી અંદર ઘૂસી હતી. બેકાબુ ટ્રકે પાર્ક કરેલી બાઇક તેમજ વૃક્ષને નુકસાન પહોંચાડ્યું હતું. વૃક્ષ એટીએમ સામે ધરાશાયી થયું હતું. બનાવની જાણ થતાં આજે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ બનાવને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો લોકોની અવરજવર હોય તો જાનહાની થઈ હોત. ઉલ્લેખનીય છે કે મોટા અને ભારવાહક વાહનો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, છતાં પણ બે રોકટોક રીતે ટ્રકો 11 વાગ્યા પહેલા શહેરમાં એન્ટ્રી કરે છે, ત્યારે પોલીસ તંત્ર આ નિયમનો અમલ કરાવે તેવી લોકોની માંગ છે. જો કે પોલીસે તત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આંગણે સત્પુરુષ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીનું આગમન થયું છે. 2 જાન્યુઆરી સુધી મહંત સ્વામી હરિભક્તોને દર્શન આપશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના કાર્યક્રમો સવાર સાંજે યોજવામાં આવશે. બ્રહ્મ સ્વરૂપ અને BAPS સંસ્થાના વડા મહંત સ્વામીનું આગમન થતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તો મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શનાર્થે ઉમટી ગયા હતા. મહંત સ્વામીએ હરિભક્તોને દર્શન આપીને વિદાય લીધી હતી અને આજથી હરિભક્તોને દર્શનનો લાભ આપશે. જય સ્વામિનારાયણ. આજે BAPS સંસ્થાના ગુરુવર્ય સંત એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીંયા હિંમતનગરના આંગણે, જે સાબરકાંઠાનું એક મુખ્ય મથક કહેવાય, ત્યાં અહીંયા ઉપસ્થિત થયા છે. આજે એમનું ભવ્યતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું અને અન્ય એવા બાળકો, નાના ભૂલકાઓ, વૃદ્ધો અને અમારા જેવા સેવક કાર્યકરો દ્વારા આ મહંત સ્વામી મહારાજનું એ ભવ્યતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના રોજ 26 તારીખના રોજ સ્વામીશ્રી હિંમતનગર ખાતે પધાર્યા છે અને હવે ટોટલી 8 દિવસ દરમિયાન મહંત સ્વામી મહારાજ 2/1/2018 રોજ ત્યાં સુધી અહીંયા હિંમતનગર મુકામે જ રહેશે અને અન્ય આ દિવસો દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો પણ અહીંયા પ્રમુખ મહંત સ્વામી મહારાજની હાજરીમાં એ ઉપસ્થિત થનાર છે. મહંત સ્વામી એક પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજને તો આપ સર્વે જોયા છે, જાણ્યા છે, સમાજના અન્ય કલ્યાણના કાર્યો કર્યા છે. તો આવા એક પ્રમુખ સ્વામી મહારાજનું આ પૃથ્વી ઉપરનું એક હયાતી સ્વરૂપ એટલે મહંત સ્વામી મહારાજ. જય સ્વામી. કેશોદની લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા 3 વર્ષથી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબ લોકોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ધાબળા, સ્કાર્ફ, ટોપીઓ સહિતના ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં લાયન્સ ક્લબના હોદ્દેદારો સાથે ગરીબોના ઘરે જઈ ગરમ કપડાંનું વિતરણ કર્યું હતું.
લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવનાર છે. તેમજ રેકડી ચલાવી ગુજરાન ચલાવતા રેકડી ધારકોને લાયન્સ ક્લબ દ્વારા છત્રીઓનું પણ વિતરણ કરવામાં આવશે તેવું લાયન્સ ક્લબના પ્રમુખ દ્વારા જણાવાયું છે. લાયન્સ ક્લબ કેતો સિટી દ્વારા આજરોજ લાયન્સ ક્લબના મેમ્બરો સાથે દર વર્ષની જેમ શિયાળાની અંદર જે સ્લમ વિસ્તાર છે, જે ગરીબ લોકો છે, ઝૂંપડપટ્ટી, એને ધાબળાનું વિતરણ કરવામાં આવેલ છે. અને બહેનો માટે સ્કાર્ફ અને નાના છોકરાઓ માટે ટોપીઓનું વિતરણ કરવામાં આવેલ છે. એ ઉપરાંત એક લાયન્સ ક્લબ કેશોદિયા એક નવો પ્રોજેક્ટ કે કેશોદ શહેરના લોકો છે એની પાસે વધારાના કોઈ જૂના કપડાઓ હોય તે પત્રિકા મારફત મગાવી અને જે કપડાઓ આવેલ છે એનું પણ વિતરણ લાયન્સ ક્લબ કેશોદ દ્વારા આજરોજ આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કરવામાં આવેલ છે. અને આ જે ધાબળાઓ છે એનું દર વર્ષે લાયન્સ ક્લબ કેશોદ આ ત્રીજું વર્ષ છે, ત્રણ વર્ષથી આ સતત રીતે અમે આ ધાબળાનું વિતરણ કરીએ છીએ. હવે પછી ડાયાબિટીસ કેમ્પ અને જુદા જુદા વિસ્તારની અંદર લાયન્સ ક્લબ કેશોદની છત્રીઓ જે રોડ ઉપર તડકામાં પોતાનો વ્યવસાય કરતા હોય રેકડી લઈને, અહીંયા છત્રીનું વિતરણ કરવાનો પણ કાર્યક્રમ લાયન્સ ક્લબ કેશોદ. કેશોદના સોંદરડામાં સંત શ્રી દયારામ બાપાની 129મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રથયાત્રા, મહાપ્રસાદ, લોક ડાયરા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં સંત શ્રી દયારામ આશ્રમ આવેલ છે, જ્યાં સંત શ્રી દયારામ બાપાએ વર્ષો સુધી તપ કર્યું હતું. એટલે દયારામ આશ્રમ એ સંત શ્રી દયારામ બાપાની તપોવન ભૂમિ ગણવામાં આવે છે, જેથી સોંદરડા તથા આજુબાજુના વિસ્તારના લોકો દર વર્ષે સંત શ્રી દયારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ વર્ષે સંત શ્રી દયારામ બાપાની 129મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે વિશાળ રથયાત્રા, બપોર બાદ મહાપ્રસાદ તેમજ રાત્રિના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકિતાબેન સોની, ભગવતીબેન ગોસ્વામી, વિજય રાવલ સહિતના કલાકારોએ લોકગીત, લોક સાહિત્ય તથા ભજનો રજૂ કર્યા હતા, જેમાં સમસ્ત સોંદરડા ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારના લોકો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે આશ્રમની અંદર અમારે બાપાની 129મી જન્મજયંતિ અમે બધા ઉજવી રહ્યા છે. આખા ગામનો અમને સહકાર છે અને સવારના પોરમાં ગામની અંદર અમે રથયાત્રા કાઢીએ છીએ. સાંજના 5 વાગે બાપાની પ્રસાદી રૂપે અહીંયા પ્રસાદનો કાર્યક્રમ પણ રાખેલો છે, તેમાં 1000 થી 1500 માણસોનું અમારે રસોડું હોય છે. અને સાંજે લોક ડાયરો, સંતવાણીના કાર્યક્રમ એવું બધું રાખેલું છે. અને ગામની અંદર આ અમારા ગામમાં જે દયારામ બાપાનો આશ્રમ છે, અમારા ગામની શોભા છે અને આખું ગામ હળીમળી અને એના આવા ઉત્સવો અમે ઉજવી રહ્યા છીએ. કેશોદના સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા સત્સંગ મંડળ દ્વારા રાંદલમાના 108 લોટા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ પુરોહિત બોર્ડિંગમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા સત્સંગ મંડળ દ્વારા રાંદલમાના 108 લોટા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંડિયા રાસ, માતાજીના લોટાનું પૂજન અર્ચન, આરતી, સમૂહ પ્રસાદ તથા 108 લોટાના દર્શન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર શહેરના ભાવિ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે લાભ લીધો હતો. અમારો મહિલા મંડળ સત્સંગ મંડળ, બ્રહ્મ સમાજ મહિલા મંડળ સત્સંગ મંડળ છે એ અમારું 108 રાંદલમાના લોટાનું અમે આયોજન કર્યું છે. તે ખૂબ જ સરસ અને સરસ રીતે થઈ રહ્યું છે. સાથે સાથે અમારા મહિલા મંડળનો ખૂબ ખૂબ અમારો એકદમ બધાએ સાથ સહકાર આપ્યો છે, બધા મેમ્બરોએ સાથ સહકાર આપ્યો છે. આજે મહા પૂજનમાં આવી અને ખૂબ અમારો કાર્ય દીપાવ્યો છે, તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાંજે મહાઆરતી થવાની છે, એ મહાઆરતીનો એક આનંદ એક અનોખો જ છે. તો સર્વ પબ્લિકને, સર્વ ભાઈ બહેનોને હું વિનંતી કરું છું કે આ મહાઆરતીનો લાભ લેવા તમે અને હું ખૂબ અમારા હાર્દિક આમંત્રણ આપું છું. તો આપ સર્વ આવી આપ અને દર્શનનો લાભ. કેશોદના વાગેશ્વરી મંદિરે શાકંભરી નવરાત્રિની ઉજવણીમાં શાકભાજી શૃંગાર કરવામાં આવે છે, જે દર્શનાર્થે આવતા લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે. કેશોદમાં આવેલ વાગેશ્વરી મંદિરે 10 વર્ષથી શાકંભરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, જે પોષ સુદ 8મથી પોષ સુદ પૂનમ સુધી શાકભાજીનો શૃંગાર કરાય છે, તેમજ સુંદરકાંડ તથા ડિસ્કિંદા કાંડ તથા આરતી કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે જે મનુષ્ય શાકંભરી દેવીની સ્તુતિ, જપ પૂજા અને વંદન કરે છે તે સત્વદે અન્ન પાણી તેમજ અમૃત રૂપ ફળનો ભોગતા થાય છે. તે મુજબ બાગેશ્વરી મંદિરે દરરોજ શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે, જેનો દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે. મારું નામ ઉમંગ પંકજભાઈ મહેતા છે. પૂજારી શ્રી વાઘેશ્વરી મંદિર કેશોદ. ધનની દેવી માતા, ભારતીય ધર્મમાં ધનની દેવી માતા લક્ષ્મીજી ગણાય છે અને અન્ની દેવી અન્નપૂર્ણા ગણાય છે. તેવી જ રીતે હરિભરી અધિષ્ઠાતી શાકભાજીની દેવી એટલે કે માં શાકંભરી દેવી, તેમનો અર્થ થાય છે કે મનુષ્યને શાકભાજી દ્વારા ભરણ પોષણ કરવા અને ભૂખ્યાજનોને જઠરાગ્નિ ઠારવા દેવી જગદંબાએ ધરતી ઉપર શાકંભરી સ્વરૂપે પ્રગટ્યા હતા. અને દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયમાં દેવી શાકંભરીનો મહિમા વર્ણવ્યો છે. આ શાકંભરી નવરાત્ર પોષ સુદ 8મથી પોષ સુદ પૂનમ એટલે કે પોચી પૂનમ સુધી ઉજવવામાં આવે છે. અને આ શાકંભરી નવરાત્ર કેશોદ ખાતે વાઘેશ્વરી મંદિરમાં છેલ્લા 10 વર્ષથી ઉજવવામાં આવે છે. તેના દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો છે. તો દરેક માઈ ભક્તોએ દર્શનનો લાભ લેવો છે. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો લોકમત ન્યૂઝ. ये तीन रंग सिर्फ रंग नहीं, एक पहचान है जो हमें एक सूत्र में बांधते हैं. ये गीत सिर्फ गीत नहीं, एक जज्बा है जो हम सबको एक सूत्र में बांधता है. GST ये टैक्स सिर्फ टैक्स नहीं, एक पहल है देश के बाजार को एक सूत्र में बांधने की. GST एक राष्ट्र एक टैक्स एक मार्केट. ए झाड़ के पीछे पेड़ के नीचे तालाब के आजू पटरी के बाजू करते हो तुम पेट हल्का, ना शौचालय ना है नलका, फैल गई गंदगी बीमारी चारों ओर. अरे इसीलिए बॉस शट द डोर. मतलब दरवाजा बंद करो, दरवाजा बंद, दरवाजा बंद तो बीमारी बंद. अरे खुले में जब शौच करोगे खुल के रोग फैलाओगे तो भाई बीमार पड़ोगे सब संग. तो क्या करें? दरवाजा बंद करो, दरवाजा बंद, दरवाजा बंद तो बीमारी बंद. बात समझ में आई तो ही लाओ अपनी मुंडी, शौच करना है तो बंद करो भाई कुंडी. शौचालय का उपयोग कीजिए और भारत को स्वच्छ बनाइए. मम्मी, मम्मी, पापा, 95% पापा, 95%. शाबाश बेटा, शाबाश. जल्दी थी तैयार थी जा, आपने बधाने खुशखबर आपीए. चिंता थई रही छे ने कॉलेज नी फीस नी? स्कॉलरशिप मळी जशे. एक मिनिट. બહુ મુશ્કેલ છે, બહુ ઝંઝટ હોય છે. એમાં કઈ સ્કોલરશિપ લેવી છે, ક્યાં ફોર્મ ભરવું છે અને કયા કયા જરૂરી દસ્તાવેજ જોઈશે, આમાં આ બધા ચક્કરોમાં છેલ્લી તારીખ નીકળી જાય છે. લ્યો, સ્કોલરશિપનું ફોર્મ જમા થઈ ગયું. હા, હવે ખુશીઓમાં ચિંતા માટે કોઈ જગ્યા નથી, કારણ કે એક નેશનલ સ્કોલરશિપ્સ પોર્ટલ દ્વારા તમને બધી સરકારી સ્કોલરશિપની જાણકારી મળશે અને સાથે ફોર્મ્સ, દસ્તાવેજ, છેલ્લી તારીખ જેવી સૂચનાઓ પણ. બસ અહીં ફોર્મ જમા કરાવો અને મેળવો સ્કોલરશિપ સીધી તમારા બેંક ખાતામાં. પપ્પા, સ્કોલરશિપ મળી ગઈ. અરે વાહ. ડિજિટલ ઇન્ડિયા, પાવર ટુ એમ્પાવર. આરામ સે આધાર ને સબકા હક સબ તક પહોંચાયા, રાશન કા અધિકાર સબકો દિલાયા. ઘર કે ચૂલે પર પકે ખાને કા સ્વાદ ઓર ભી બઢ જાય જબ આધાર સે ગેસ સબસિડી કા પૈસા બેંક ખાતે મે આયે. સર, આઈડી આપકા પાસપોર્ટ આયા હૈ.
हो देरी ना कोई झंझट, आधार से पासपोर्ट बने फटाफट। लीजिए सर। दूरियां मिटाकर अपनों को पास लाएं, आधार से मोबाइल कनेक्शन आसानी से पाएं। अपने कल को बेहतर बनाने के लिए आज ही अपने आधार को विभिन्न सेवाओं से जोड़ें। मेरा आधार, मेरी पहचान। कहाँ चले भाई साहब? हमको मंडी जाना है। ऐसे क्या देख रही हो? अरे दहेज में स्कूटर आया है, ये बात पे इतराना जरूरी नहीं है, हमारा काम जरूरी है। अरे चार क्लास कहा पढ़ लिए, भाव खा रही हो? अंदर जाओ। भाव कहाँ खा रहे? भाव तो दिए है, है? दहेज दिए है मतलब भाव दिए है, खरीद लिया है आपके बेटे को। इज्जत से पूछेगा तो मिलेगा यूज करने, स्कूटर भी और बेटा भी। पढ़ेगी बेटी तभी तो बढ़ेगी बेटी। चल। વડિયા તાલુકા ખીજડીયા ગામે સરકારી જમીન માંથી રોયલ્ટી ચોરી કરતા ઈસમો સાથે મશીનરી જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી। ગેરકાયદેસર સરકારી જમીન માં ખોદકામ કરતા જેસીબી અને બે ટ્રેક્ટર સહિત ઈસમો સામે વડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા। વડિયા તાલુકાના હનુમાન ખીજડીયાના રહેવાસી રમેશભાઈ ગોબરભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45 જેવોનું જેસીબી ગેરકાયદેસર પાસ પરમિટ રોયલ્ટી વગર વડિયાના પીપળિયા હોકડા પાસે સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યું હતું, જેમાં બે ટ્રેક્ટર સહિત ગુનો કરતા ઝડપી પડ્યા હતા અને ધારા કલમ 34 મુજબ ગુનો દાખલ કરી આ અંગે વડિયા પોલીસ દ્વારા ખાણ ખનીજ ખાતાને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે। શિયાળાની સીઝનની શરૂઆત થતાની સાથે જ તસ્કરો અને ઘરફોડ ચોરી કરનારાઓ સક્રિય થઈ ગયા છે, જેમાં મુખ્યત્વે બંધ મકાનોને નિશાન બનાવી મોટી ચોરીઓને ચોરો અંજામ આપી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં પણ થરાદ, લાખણી, ડીસા સહિતના વિસ્તારોમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી હતી, જે અનુસંધાને બનાસકાંઠા પોલીસે પણ આ ચોરીને અટકાવવા જહેમત ઉઠાવી છે। એસપી બડગુજરના માર્ગદર્શન હેઠળ બાચ ગોઠવી ડીસામાં એક તબીબને ત્યાં થયેલ ચોરીના આરોપીને ઝડપી પાડી પૂછતાછ હાથ ધરી છે। ચોરીમાં મદદ કરનાર અન્ય ઈસમોને મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 11/10/2017 થી તારીખ 16/10/2017 સુધી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડૉક્ટર કેલાની હોસ્પિટલ અને એના રહેણાંક જે સ્થાન છે ત્યાં એક ઘરફોડ ચોરી થયેલ હતી। એની ફરિયાદ તારીખ 17/10/2017 રોજ દાખલ થઈ હતી। આ જે ઘરફોડ ચોરી છે આની ડિટેક્શન કરવા માટે એલસીબીને સૂચના આપી હતી, જેના લીધે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે મુખ્ય આરોપી છે યોગેશ ગોરધનજી પઢિયાર। એ આરોપી છે એના પાસેથી પૂછપરછ કરતા જે આખી ઘરફોડ ચોરી કેવી રીતે કરી અને કોણ કોણ આરોપી હતા એની બધી વિગતો સામે આવી। એમાં સૂચના મુજબ કાર્યવાહી કરતા એક બીજા આરોપી જે કાળુજી શંકરજી ઠાકોર છે એની ધરપકડ પણ કરવામાં આવી છે। અને આમાં બીજા જે આરોપી છે એમાં કિશોર કાંતિ લોહાર ઉર્ફે કેકે, જયેશપુરી ઈશ્વરપુરી ગોસ્વામી અને અશોક કેશાજી સાંખલા, એ જે બધા આરોપી છે એના નામ ખુલ્યા છે। અને અત્યારે આ જે આરોપીઓ છે એના પાસેથી મુદ્દામાલની રિકવરી કરી છે, એમાં કુલ વજન 13 કિલો 799 ગ્રામ ચાંદી ને દાગીના અને પાર્ટ જે રિકવર કરવામાં આવ્યા છે। અને એ જે મુખ્ય આરોપી છે યોગેશ ગોરધનજી પઢિયાર, એ જે આરોપી છે જૂના
ખરપોડિયા છે અને અગાઉ પણ એના વિરુદ્ધમાં પાલનપુર ડીસા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે અને અહીંયા વધારે ગુના દાખલ થતા એને પોતાનું રહેણાંક અમદાવાદ ખાતે શિફ્ટ. ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં આ વખતે ખેડબ્રહ્મા બેઠક પર હેટ્રિક નોંધાવનાર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાલની જીત થતા હવે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે તેમની વરણી થાય તેવી માંગ ઉત્તર ગુજરાતભરમાંથી ઉઠી રહી છે. તો સાબરકાંઠા જિલ્લામાં અમરસિંહ ચૌધરી બાદ આ પદ તેમને સોંપાય તેવું જિલ્લાની જનતા ઈચ્છી રહી છે. ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક પર સતત બે વખતથી વિજયી બનનાર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાલનો ત્રીજી વાર જ્વલંત વિજય થયો છે. ત્યારે હવે કોંગ્રેસના વિપક્ષના નેતાના પદે અશ્વિન કોટવાલનું નામ ચર્ચાઈ રહ્યું છે અને જો કોંગ્રેસ દ્વારા અશ્વિન કોટવાલની વિપક્ષના નેતા પદે વરણી કરાય તો ખેડબ્રહ્મા બેઠક પરથી ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને વિપક્ષના નેતાના પદે પહોંચનાર અમરસિંહ ચૌધરી બાદ તેઓ બીજા નેતા બનશે. તાજેતરની ચૂંટણીઓમાં માનનીય અશ્વિનભાઈ એ બહુ સારી રીતે સફળ થયા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. અશ્વિનભાઈને નાનામાં નાની વ્યક્તિ પણ સારી રીતે ઓળખે છે, એમના કામોથી જાણકાર છે. અશ્વિનભાઈ માત્ર આદિવાસી સમાજનું જ નહીં પરંતુ વિજયનગર, ખેડરમ્મા અને પોશીના વિસ્તારના સમગ્ર સમાજનું નેતૃત્વ કરે છે અને એટલું જ નહીં સમગ્ર ગુજરાતના નાનામાં નાના કાર્યકરો અને નાનામાં નાના વર્ગનું નેતૃત્વ કરી રહેલા છે. અહીંયાથી જ અમરસિંહભાઈ ચૌધરી પણ ગુજરાતની વિધાનસભામાં ગયેલા અને તેઓ મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી હતી. અમે એવું ઈચ્છીએ છીએ અને આ વિસ્તારની પ્રજા એવું ઈચ્છે છે, સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રજા એવું ઈચ્છે છે કે માનનીય અશ્વિનભાઈ કોટવાલને વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવે તો ખરેખર ગ્રામ્ય વિસ્તારને સાચું પ્રતિનિધિત્વ આપેલું માની શકાશે. કારણ કે આપણે જોઈએ છીએ કે આ વખતની ચૂંટણીઓમાં ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો સારો દેખાવ થયો છે અને લોકોએ કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો હું એવું અમે લોકો આ વિસ્તારના બધા જ કાર્યકરો અને બધા સાથીઓ એવું ઈચ્છીએ છીએ કે માનનીય અશ્વિનભાઈ કોટવાલને વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરી અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારને એક સાચું પ્રતિનિધિત્વ આપ્યું છે એવું સાબિત કરશે. કોંગ્રેસનું હાઈકમાન્ડ આ બાબતે ગંભીરતાથી વિચારશે એવી અમારી લાગણી છે. વર્ષ 2014માં અશ્વિન કોટવાલે સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં ટિકિટ માંગેલી ત્યારે શંકરસિંહ વાઘેલાએ તેમને વિપક્ષના નેતાનું પદ આપવાનું કહીને એ વખતે ટાળી દીધેલા. જો કે હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે કાર્યરત છે અને ઉત્તર ગુજરાતમાં તેમનું વર્ચસ્વ પણ વધુ છે. ત્યારે તેમના નામથી થઈ રહેલી ચર્ચાઓ બાદ તેમણે પણ જો આ પદ મળશે તો એક મજબૂત વિપક્ષ અને વિપક્ષના નેતા તરીકે તેઓ કામગીરી કરશે એવું જણાવ્યું હતું. કોંગ્રેસ 2017ની અંદર વિધાનસભાનીમાં એકદમ સત્તાની નજીક પહોંચી ગયું ત્યારે જ્યારે હવે વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવે છે ત્યારે મારું નામ પણ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે વિરોધ પક્ષના નેતા તરીકે વરણી કરવાનું ચાલે છે. એ માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી, પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કહું છું કે જો મને જવાબદારી કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવશે તો ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, યુવાનોના બેકારીના પ્રશ્નો છે, મોંઘવારીના પ્રશ્નો છે, જુદી જુદી જાતિઓ સાથે જે ભારતીય જનતા પાર્ટી અન્યાય કર્યો છે એમનો સામનો હું વિધાનસભાની અંદર કરીશ અને 2019માં જ્યારે પાર્લામેન્ટરી લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસને જળહળતો વિજય મળે અને 26માંથી 26 સીટો આવે એ માટે અમે પ્રયત્ન પ્રદેશ પ્રમુખ સાથે કરીશ. અને આમ ઘરસુધીથી વિદ્યાર્થી કાળથી હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું. એનએસએસ હું પ્રમુખ રહી ચૂક્યો છું, યુથ કોંગ્રેસમાં પણ રહી ચૂક્યો છું. અમારું પરિવાર આખું કોંગ્રેસને જ્યારે જીવન સમર્પિત કરી નાખ્યું છે ત્યારે હું ખાતરી આપું છું કે મને જે કોંગ્રેસનો મોવડીઓ મને વિરોધ પક્ષના નેતા તરીકે જો જવાબદારી સોંપશે તો એની નિષ્ઠાપૂર્વક જવાબદારી હું નિભાઈશ અને કોંગ્રેસનો ગુજરાતની અંદર જય જયકાર થાય એવું હું કાર્ય કરીશ એ સૌને ખાતરી આપું. અશ્વિન કોટવાલ હાલમાં પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ખાસ નજીકના ગણાય છે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેઓની કામગીરી હંમેશા હકારાત્મક રહી છે. વળી કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ હતા તેઓ આ ચૂંટણીમાં પરાજિત થયા છે ત્યારે આ બધા જ પરિબળોને જોતા માની શકાય કે આગામી સમયમાં તેમની વરણી
વિપક્ષના નેતા તરીકે પણ થઈ શકે છે. ભરત પટેલ, લોકમત ન્યૂઝ, ખેડ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.